नथी। साथे साथे छे जे छे लाकडानो वहेर, तो के लाकडानो वहेर पण पाणीमां अदृश्य थतो नथी आपणे देखाय छे। तो बाळको हवे जे पदार्थो पाणीमां अदृश्य थई गया छे एवा पदार्थोने द्राव्य कहेवाय, द्राव्य पदार्थो कहेवाय। अने जे पदार्थो पाणीमां अदृश्य थई शकता नथी तेवा पदार्थोने अद्राव्य पदार्थो कहेवामां आवे छे। तो सौथी पहेला दरेक जण लखशे केटलाक पदार्थ पाणीमां संपूर्ण अदृश्य थई गया अथवा ओगळी गया छे, एवू कही शकाय। हवे नीचे फरी एक एरो मारीने लखो, अन्य पदार्थो पाणीमां मिश्रित थता नथी अने केटलाक समय सुधी पात्रमां हलावाथी पण अदृश्य थता नथी। आ पदार्थो पाणीमां अद्राव्य छे। એટલે કે બાળકો જે પદાર્થો પાણીમાં સંપૂર્ણપણે ભળી જાય છે, ઓગળી જાય છે, મિશ્રિત થઈ જાય છે તે પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેવું કહેવાય। જ્યારે જે પદાર્થો પાણીમાં ઓગળતા નથી, મિશ્રિત થતા નથી તે પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે તેવું કહી શકાય। હવે આગળ આપણે જોઈએ પ્રવૃત્તિ 5।
વિનેગર તો વિનેગર છે એ પાણીમાં સારી રીતે મિશ્રિત થઈ જાય છે ત્યારબાદ છે લીંબુનો રસ તો લીંબુનો રસ પણ પાણીમાં સારી રીતે મિશ્ર થઈ જાય છે ત્યારબાદ છે રાઈનું તેલ તો કે રાઈનું જે તેલ છે એ પાણીમાં મિશ્રિત થઈ શકતું નથી બરાબર નાળિયેરનું તેલ પણ પાણીમાં મિશ્રિત થતું નથી છેલ્લે આપ્યું છે કેરોસીન તો કેરોસીન પણ પાણીમાં મિશ્રિત થતું નથી તો બાળકો હવે આ જે પ્રવાહી પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી એવા પદાર્થોના પાત્રો તમારે 5 મિનિટ મૂકી રાખવાના ત્યારબાદ તમે જોશો તો બરાબર તો હવે આગળ આપણે ટોપિક છે કે વસ્તુઓ પાણીમાં તરે છે અથવા ડૂબી જાય છે વસ્તુઓ પાણીમાં તરે છે અથવા બરાબર હવે આગળ આપણને આપ્યું છે પારદર્શકતા પારદર્શકતા તો બાળકો જ્યારે તમે કોઈ દુકાને ગયા હો તો તમે જોયું હશે કે કેટલી ખાવાની વાનગીઓ
જેમાંથી તમારે જોઈ જોઈને સ્વાધ્યાય લખવાનું રહેશે।